રાફેલ લડાકુ વિમાનની ખરીદીના મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લીન ચીટ અપાતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસના રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ઉપર લગાવેલ આક્ષેપોનો વિરોધમાં દેખાવો કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિશાળ રેલી યોજી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બારડોલી ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર ઉપર રાફેલના મુદ્દે ખોટા આક્ષેપો લગાવનાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી માફી માંગે અને લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તેવી માંગણી કરતું આવેદન પત્ર પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું. રાઠોડ પ્રમુખ સુરત જિલ્લા ભાજપ. રાફેલ લડાકુ વિમાનની ભારતીય સેનાને 2001 થી જરૂર હતી, ઘણું લેટ થયું કોંગ્રેસના શાસનની અંદર, એટલે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે સેનાને મજબૂત કરવા માટે ફ્રાન્સની સાથે આ રાફેલ લડાકુ વિમાનનો સોદો કર્યો. આ સોદો તદ્દન પારદર્શક અને ભૂતકાળની અંદર ક્યારેય ન થયો હતો એવી રીતે બે સરકારો વચ્ચે કરાર થયો. ભૂતકાળની કોંગ્રેસની સરકારની અંદર વચેટિયાઓ દલાલ રહેતા હતા અને બે સરકારો વચ્ચે થવાની કોઈ દલાલી નહોતી. ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, એમણે જે રીતે છેલ્લા 1.5 વર્ષથી આ રાફેલ સોદા અંગે જૂઠાણા ચલાવ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા, ખોટે ખોટા આક્ષેપો, એને કારણે લશ્કરનું મનોબળ નીચું ગયું અને દુનિયાની અંદર વિશ્વની અંદર ભારતની છાપ ખરડાવવાનું કામ એમણે કર્યું. પણ જ્યારે પારદર્શક સોદો હતો ત્યારે આદરણીય સુપ્રીમ કોર્ટે નરેન્દ્રભાઈ મોદીની સરકારને આ સોદા મુદ્દે ક્લીન ચીટ આપી. એ ખરીદીની કિંમતની બાબતમાં, એની ટેકનિકલ બાબતોમાં, એના ઓફસેટ પાર્ટનરની બાબતમાં, બધી જ બાબતોની અંદર સુપ્રીમ કોર્ટે જ્યારે ક્લીન ચીટ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારને આપી છે ત્યારે, અને 2014 થી જ્યારથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા આજ સુધીમાં એક પણ કૌભાંડ થયું નથી અને પ્રમાણિકતાની એમની છબી વધુ ઉજાગર થઈને બહાર આવી છે, ત્યારે અમે રાહુલ ગાંધીને આવેદનપત્ર આપીને, રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીએ છીએ કે રાહુલ ગાંધીએ ભારત દેશનું નામ ખરડાવવાનું કામ કર્યું છે ત્યારે ભારત દેશના લોકોની માફી માંગે, સેનાનું મનોબળ નીચું કરવાનું કામ કર્યું છે ત્યારે સેનાની માફી માંગે અને માફી માંગીને પશ્ચાતાપ કરે એવી અમારી માંગણી અને લાગણી છે.